नमस्कार दर्शक मित्रों, जीटीवी न्यूज में आपको स्वागत है। गई काले परप्रांतियों माटे जे बे ट्रेन रवाना करवामां आवी हती, त्यारे आजे बीजी बे ट्रेनो व्यवस्था करवामां आवी छे तंत्र द्वारा, जेमां आप हाल अत्यारे आ जोई रह्या छो तेम आजे विरमगाम सेवा सदन खाते तमाम जे श्रमिको छे, कामदारो छे, तेनुं स्केनिंग मेडिकल चेकअप करवामां आवी रह्युं छे। तंत्र द्वारा આજે પણ બે ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલ સેવા સદન ખાતે તમામ લોકોનું જે સ્ક્રીનિંગ અને મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો તેમ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે मेडिकल चेकअप हाथ धराई रही है। आप जो रहो तालुका हेल्थ ने मेडिकल टीमों द्वारा हाल तमाम लोगों को स्क्रीनिंग अने मेडिकल चेकअप हाथ धराई रही है। गई काले पण तमाम लोगों ने जे बे ट्रेन मार्फते व्यवस्था करवामां आवी हती। ગઈકાલથી સામાજિક કાર્યકરો, પોલીસ પ્રશાસન, વહીવટીતંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે, તેમજ હાલ ધોક ધકતા તાપમાં પણ અત્યારે તેમને વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે। બે દિવસથી જે વિરમગામના જે લોકગાયક છે તે પણ અત્યારે ખડે પગે છે, તેમની પાસેથી જે બે દિવસની વિગત સંપૂર્ણ લેશું। નરેશદાનજી, આપણે શું કહેશો, બે દિવસની વ્યવસ્થા કરવામાં આવી છે, કેટલું પ્રશાસન કામે લાગ્યું છે, લઈને તમામ સામાજિક કાર્યકરો, પોલીસ પણ પ્રશાસને કામે છે, શું કહેશો? પ્રશાસનની કામગીરીથી હું ખૂબ પ્રભાવિત છું। બીજું તો પોલીસ પ્રશાસન છે, મહેસૂલ પ્રશાસન છે, આવતીકાલે પણ અમે લગભગ 1200 જણા એમ કહેવાય કે પરપ્રાંતિ જે છે અહીંયા આજુબાજુના બધાને બે ટ્રેનો ભરીને મોકલ્યા। આજે પણ 700-800 જણા બિહારના છે એ લોકોને પણ આજે રવાના કરી રહ્યા છીએ। આ એક બાજુ દુઃખ થાય છે કે જ્યારે આખા ગુજરાતની અંદર આ પરપ્રાંતિઓ જે આપણા ભાઈઓ છે, ભારત કંપનીઓને ઊંચી લાવવા માટે જેમણે પ્રયાસો કર્યા છે, આજે મેં દૈનિક પરિસ્થિતિ જોતા મને ખૂબ એક બાજુ એમ થાય છે કે પોતાના ઘરે તો જઈ રહ્યા છે, એમના વતન તરફ જઈ રહ્યા છે, એનો પણ આનંદ છે। એટલે ભાજપ સરકારનો હું ખૂબ ખૂબ આભારી છું
કે એમણે તાત્કાલિક આ પગલાં લઈ અને પોતાના માદરે ઉત્પન્ન કરી છે અને હજી પણ આ સુવિધાઓમાં ક્યાંય એવી જગ્યા જરૂર પડે તો તમે પ્રશાસન સાથે મળી અને આનો કાર્યક્રમ જેટલો બને એટલો આગળ જાય પોતાના વતન એવા પ્રયાસો સરકાર કરે એવી અપેક્ષા રાખું. અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના તાલુકા અધ્યક્ષ તરીકે નરેશદાન ગઢવી પણ ખૂબ અમારા સ્વયંસેવકો કાર્યરત છે. અમારા બિરજુભાઈ ગુપ્તા એઓ પોતાની કામગીરીને 24 કલાક રહ્યા છે. અશ્વિનભાઈ અમારી સાથે છે. અમારા જે કેટલા પણ પ્રશાસન મિત્રો છે ટોટલી મહેસૂલ પ્રશાસનથી લઈ અને બધા જ આ કાર્યમાં સતત રીતે કામગીરી આપી રહ્યા છે. ધન્યવાદ. જય મોગલ. આ હતા આપણા વિરમગામના જે લોકગાયક નરેશદાન ગઢવી. તેઓ જણાવ્યું કે જે 2 દિવસથી તેઓ પણ અને તેઓ વિરમગામના તમામ સામાજિક કાર્યકરો પ્રશાસનની સાથે ખંભેથી ખભો મેલાવીને અત્યારે જહેમત ઉઠાવી રહ્યા છે. વિરમગામના જે 2 દિવસથી જે કાર્ય ચાલી રહ્યું છે ત્યારે વિરમગામ જે સ્વામી વિવેકાનંદ જે યુવા મંડળ છે તેઓ પણ અત્યારે 2 દિવસથી ખડે પગે સરકારના અને તંત્રની ખડે પગે કામગીરી કરી રહ્યા છે. શું કહેશો 2 દિવસથી તમે સરકારની સાથે અને અત્યારે જે સેવા આપવામાં આવી રહી છે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે વ્યવસ્થામાં છો તમે શું કહેશો? હા, આપણે 2 દિવસના હજી પલપીટ્યા છે. તેમને આપણે મદદરૂપમાં આવી અને તેમને વ્યવસ્થા રૂપે આપણે ત્યાંને ત્યાં સુધી જ્યાં ગયા ત્યાં સુધીની અમે તેમના સેવામાં લાગેલા છીએ. વધુ સમાચાર માટે જોતા રહો જીટીવી ન્યૂઝ. આભાર.